देगाम तालुकाना वासना राठोड गाममां 2015 मां नीलकंठ महादेवनी प्राण प्रतिष्ठा करवामां आवी हती अने नवी मूर्तिओ स्थापन करीने जूनी मूर्तिओ नर्मदा केनालमां पधरावी देवामां आवी हती। तेथी आजे हनुमान दादानी मूर्ति बह्यल नर्मदा केनालमांथी तरवैयाओ द्वारा बहार काढवामां आवी। गांधीनगर जिल्लाना देगाम तालुकाना वासना राठोड गामे 2015 માં નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો અને જૂની થઈ ગયેલી તમામ મૂર્તિઓ હરસોલી નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી અને આ મૂર્તિઓ જેટલા વ્યક્તિઓ પધરાવા ગયા હતા તે વ્યક્તિઓ છેલ્લા 5 વર્ષથી હેરાન પરેશાન થઈ જવા પામ્યા હતા। એથી આજે છેલ્લા 5 દિવસથી આ મૂર્તિઓને કાઢવા માટે ગ્રામજનો નર્મદા કેનાલમાં શોધખોળ આદરી રહ્યા હતા અને હરસોલી પાસેથી આવેલી નર્મદા કેનાલમાંથી અડધી મૂર્તિઓ બહાર કાઢી અને હનુમાન દાદાની મૂર્તિઓની શોધખોળ આદરતા આજે દેગામ તાલુકાના પાસે આવેલી નર્મદા કેનાલમાંથી કાલુભાઈ તરવૈયાની ટીમે બહાર કાઢી છે અને છેલ્લા 1 અઠવાડિયાની વાસના રોડના ગામજનો ઊંઘરામ થઈ જવા પામી હતી અને આજે હનુમાન દાદાની મૂર્તિ નીકળતા લોકો ખુશી જોવા મળી છે અને હરસોલી પાસે નર્મદા કેનાલમાંથી બહાર કાઢી મૂર્તિઓ અને આ હનુમાન દાદાની મૂર્તિઓ વાસના રાઠોડ ગામે લઈ જવામાં આવશે અને ગ્રામજનો અને બ્રાહ્મણોના સહયોગથી યોગ્ય વિધિ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી છે અને છેલ્લા 5 વર્ષથી હેરાન પરેશાન થતા ગ્રામજનો આજે લોકોમાં શાંતિનો શ્વાસ લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે। અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ।